જોઈ શકો છો કે એ પણ તૈયારીઓ થઈ ગઈ છે. આ રીંગણ ભરેલા, બાજરીના રોટલા, રોટલી, બધું જ અહીંયા ગરમા ગરમ મળશે. ગરમીમાં પણ તમે જોઈ શકો છો કે ચૂલા પર રોટલી બનાવે છે. બા ગરમી નથી લાગતી? ના, કાયમનું થઈ ગયું ને. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં અને હું છું મેઘા, અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું આવી ગઈ છું અમદાવાદમાં અંબિકા કાઠિયાવાડી ઢાબામાં, કે જ્યાં તમને છે ને રિઝનેબલ પ્રાઇસમાં કાઠિયાવાડી ભોજન મળી જશે. લોકેશનની વાત કરું ને તો ખાતરા ચોકડીથી સિદ્ધિવિનાયક મંદિર તરફ જતો જે રોડ છે ત્યાં વચ્ચે જ આવે છે, અને ઇન્ડિયન પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. આખી ફેમિલી મળીને જ આ ઢાબું ચલાવે છે, અને અહીંયા બેસ્ટમાં બેસ્ટ કાઠિયાવાડી એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે. સાથે સાથે તમને અહીંયા પંજાબી પણ મળી જશે. કેવી રીતના બને છે એ પણ તમને બતાવીશ. દેશી ચૂલા પર બનાવવામાં આવે છે, અને ચૂલા પર બનેલું જમવારું એટલે એની કંઈક મીઠાશ જ અલગ હોય, સાચું ને? તો ચાલો મારી સાથે કેવી રીતના બને છે એ જોઈશું. ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે. ફ્રેન્ડ્સ, આપણે અંબિકા કાઠિયાવાડી ઢાબાની અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો સરસ મજાનું સેટઅપ, ફૂલ ફેમિલી મળીને જ આ ઢાબું ચલાવી રહ્યા છે. અને તમે એન્ટર થશો એટલે અહીંયા ખાટલા પર તમારે બેસવું હોય ને તો તમે ખાટલા પર બેસી શકો છો, અને ટેબલ પણ લગાવેલા છે. જે લોકો ખાટલા પર બેસી શકતા નથી એ લોકો માટે અહીંયા ટેબલ છે. અને મેનુની વાત કરું, જેમ મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું કે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળી જાય છે. તો આમની પ્રાઇસ તમે જોઈ શકો છો, જ્યાં તમને કાઠિયાવાડી, પંજાબી, ગુજરાતી અને હા થાળી પણ અહીંયા મળી જશે. અને થાળીની પણ પ્રાઇસ તમે જોઈ શકો છો. ગુજરાતી થાળી માત્ર 80 રૂપિયામાં છે, કાઠિયાવાડી 100 રૂપિયામાં, પંજાબી 120 રૂપિયામાં, અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. તો બાજુમાં હવે આપણું જમવાનું બની જ રહ્યું છે, અને એ પણ એકદમ ચૂલા પર. અને તમારી બાજુમાં કે બાજરીના રોટલા બનવાની શરૂઆત થઈ ગઈ છે. અને આજે હું અહીંયા આવીને આમનું કાઠિયાવાડી ટ્રાય કરતી આવું છું. અને સૌથી વધારે મને અહીંયાનું રીંગણનું જે ભરતું અને બાજરીનો જે રોટલો છે એ બહુ જ ભાવે છે. તો ઘણા લોકો બધા મને એમ કહેતા હતા કે તમે આમની થાળી પણ ટ્રાય કરજો એકવાર, એ પણ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં ખૂબ જ સરસ હોય છે. તો આજે હું એ પણ ટ્રાય કરવાની છું. અત્યારે અહીંયાના ઓનર છે, એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું, અને આપણું જમવાનું અત્યારે બની રહ્યું છે એ પણ તમને જણાવીશું. તો શું નામ છે તમારું? જીતેન્દ્રભાઈ. અચ્છા જીતેન્દ્રભાઈ, અત્યારે તમે શું બનાવી રહ્યા છો? પંજાબી થાળી. અને તમે આ ઢાબું બધા ઘરના થઈને જ મળીને ચલાવી રહ્યા છો, તો આની શરૂઆત તમે કેટલા ટાઈમ પહેલા કરી હતી? 35 વર્ષથી ચલાવી રહ્યા છો, શું વાત છે. તો કોણે શરૂઆત કરી હતી? મમ્મી પપ્પાએ. ઓકે. અને ત્યારથી બધા અત્યારે હવે મળીને ચલાવો છો હે ને? તો ત્યારે પણ બધી જ વેરાયટી હતી? એટલે આ દાદા છે અને બાજુમાં બા છે, બંને 35 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી, અને ત્યારથી લઈને આજ સુધી અત્યારે આ ઢાબું ચાલે છે. અને અહીંયા ઘર જેવો જ ટેસ્ટ તમને દેશી ચૂલા પર બનેલું જમવાનું મળી જશે, તો જરૂરથી આવીને ટ્રાય કરજો. અત્યારે અમે પંજાબી થાળી ટ્રાય કરવાની છે, બરાબર? તો આ થાળીમાં શું શું આવે છે? આ પંજાબી થાળીમાં હા એક તો પનીર આવે, હા ચના પનીર આવે, ચના પનીર, દાળ આવે, દાળ, ચાવલ આવે, ચાર રોટલી આવે, છાશ આવે, પાપડ આવે. ગુજરાતી થાળીમાં? ગુજરાતી થાળીમાં મિક્સ સબ્જી આવે, મિક્સ સબ્જી આવે, મગ મસાલ આવે, ચાર રોટલી આવે, ચાવલ આવે, દાળ આવે. રોજ બદલાતું રહે મેનુ? હા રોજ બદલાતું રહે. સબ્જી સબ્જી રોજ બદલાતી રહે ને? અને કાઠિયાવાડીમાં પણ એ રીતે બે સબ્જી ને દાળ ભાત ને એ બધું આવતું હશે. એટલે ગુજરાતીમાં છે ને તો છાશ પાપડ ના આવે. ગુજરાતીમાં છાશ પાપડ નહીં, કાઠિયાવાડીમાં ખરું? હા કાઠિયાવાડીમાં છાશ પાપડ છે. તો તમે જોઈ શકો છો આપણું પંજાબી જે થાળી છે એમાં આપણે પંજાબીમાં પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ છે, ચના મસાલા છે. અને થાળી તૈયાર થાય એટલે પછી હું તમને બતાવું. ને બાજુમાં તમે જોઈ શકો છો રોટલી પણ ચૂલા પર જ બનતી હોય છે. પંજાબી થાળી તો અત્યારે બની જ રહી છે, એમાં બે સબ્જી બની ગઈ છે, અને અત્યારે આપણી દાળ ફ્રાય બનવા જઈ રહી છે. અને આ મારું મોસ્ટ ફેવરિટ રીંગણનું ભરતું તો હું ટ્રાય કરવાની છું, કેવી રીતના બને છે એ પણ તમને બતાવીશ. તો અત્યારે મારી આ જે દાળ ફ્રાય છે એ બની રહી છે. આમાં લસણની પેસ્ટ હોય? અને એકદમ જે જીરાનો તડકો લગાવી દીધો છે ને એના લીધે જે આની અરોમા આવે છે ને એની તો વાત જ ના થાય. કાઠિયાવાડી ફૂડ માટે તમે જોઈ શકો છો કે એ પણ તૈયારીઓ થઈ ગઈ છે. આ રીંગણ ભરેલા, બાજરીના રોટલા, રોટલી, બધું જ અહીંયા ગરમા ગરમ મળશે.
પહેલાં મને એવું લાગ્યું કે આ તપેલા અહીંયા મૂકેલા છે ને તો તૈયાર બધું બનાવેલું હશે, પણ ના, આમાં છે ને ખાલી મસાલા ને એ બધું મૂકેલું છે. તમને દરેક વસ્તુ છે ને ગરમા ગરમ અહીંયા બનાવીને આપશે તમારા ઓર્ડર પ્રમાણે. ઘણી બધી જગ્યાએ તૈયાર હોય છે અને આપણી પંજાબી થાળી જે છે એ તૈયાર થઈ ગઈ છે. ઓલમોસ્ટ બધી જ વસ્તુ અંદર આવી ગઈ છે. બે સબ્જી, દાળ અને હવે બનવા જઈ રહ્યા છે આપણા જીરા રાઈસ. અને આમના રાઈસ બનાવવાનો અંદાજ કંઈક અલગ જ છે. થોડા સમય પહેલાં આપણે આમનો મસાલા રાઈસ ટ્રાય કર્યો હતો, જેમાં દાદાએ છે ને બધા જ મસાલા ઉપરથી એડ કરીને બનાવ્યો હતો. અને અત્યારે તમે જોઈ શકો છો આપણો જીરા રાઈસ બની રહ્યો છે. અને રોટલી પણ ચૂલા પર તમે જોઈ શકો છો કેવી મસ્ત ફુલકા રોટલી થઈ છે. કે રોટલી બનાવી રહ્યા છે. આટલી ગરમીમાં પણ તમે જોઈ શકો છો કે ચૂલા પર રોટલી બનાવે છે. બા ગરમી નથી લાગતી? કાયમનું થઈ ગયું ને. બે બા મળીને જ બનાવે છે. એક બા છે ને અહીંયા રોટલી વણીને આપે અને રોટલો ટીપીને આપે, ને અહીંયા આ બા જે છે એ અહીંયા આવી રીતે ચૂલા પર શેકી દે. અને બા તમારું શું નામ છે? અંબાબેન. અંબાબેન, તમે પણ અહીંયા આટલા ટાઈમથી કરો છો? હા, આટલા ટાઈમથી કરવો. પંજાબી થાળી તો કેવી રીતના બને છે એ જોઈ હવે બનવા જઈ રહ્યું છે આપણું રીંગણનું ભરતું. અને હા, તમારે જો સ્પાઇસી ખાવાના શોખીન હોય ને તો તમારે મરચાં પણ જોઈતા હોય ને તો એ પણ તમને તમારા ટેસ્ટ અકોર્ડિંગ બનાવીને આપશે. સોરી, તમારા ઓર્ડર પ્રમાણે તમને બનાવીને આપશે. અને આ પણ મને કમેન્ટ કરીને કહેજો કે કેટલા લોકો જમવાના સાથે છે ને તળેલા મરચાં ખાય છે. તો ફ્રેન્ડ્સ, હવે બનવા જઈ રહ્યું છે આપણું રીંગણનું ભરતું. અને તમે જોઈ શકો છો કે તેલ અંદર એડ કરી દીધું છે, ઝીણી સમારેલી ડુંગળી અંદર નાખી દીધી અને લસણ ને આદુની પેસ્ટ આવી ગઈ. અને ખરેખર એકવાર ફરીથી હું તમને કહીશ કે આમનું જે રીંગણનું ભરતું છે ને એ ટ્રાય કરવા જેવું છે. અને જે સિઝનમાં શિયાળામાં જે તુવેરના ઠોઠા છે ને એ પણ અહીંયા આવીને ટ્રાય કરજો બાજરીના રોટલા સાથે. મેં તો ઘણીવાર ટ્રાય કરેલા છે એટલે તમને રિકમેન્ડ કરું છું. અને હવે બધા મસાલા અંદર એડ કરવામાં આવી રહ્યા છે. આ શું છે? આસાનો પાવડર છે, મરિયાનો પાવડર છે. ગરમ મસાલો આવી ગયો, ધાણા, જીરું, કસૂરી મેથી. એટલે તમે થાળીમાં તળેલા મરચા આપો છો ને? હા. અને રીંગણ પણ એડ કરી દીધા. હવે આપણું રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ટેબલ પર બેસી ગઈ છું અને મારું જમવાનું આવી ગયું છે, જેમાં મેં ઓર્ડર કરી છે પંજાબી થાળી, કાઠિયાવાડી થાળી. અને સાથે તમે જોઈ શકો છો કે મારું ફેવરિટ રીંગણનું ભરતું, બાજરીનો રોટલો, રોટલી અને પાપડ. પંજાબી થાળી 120 રૂપિયાની પ્રાઇસ છે, જેમાં ચણાનું શાક આવે છે, પનીરનું શાક છે, દાલ ફ્રાય, જીરા રાઈસ છે, મરચાં છે, ડુંગળી છે, ચાર નંગ રોટલી આપવામાં આવે છે અને સાથે છે છાશ. તો આ છે કાઠિયાવાડી થાળી. હવે કાઠિયાવાડી થાળી જોઈને તમને વિચાર આવતો હશે કે આમાં જીરા રાઈસ તો મને આમના જીરા રાઈસ બહુ જ ભાવે છે, તો પછી મેં જીરા રાઈસ જ મંગાવી લીધા છે, પ્લેન રાઈસ નથી મંગાવ્યા. અને આ છે દાળ, પછી આ છે લસણિયા બટાકા, આ છે મિક્સ સબ્જી અને સાથે પાપડ છે, મરચાં, સલાડ, ડુંગળી અને રોટલી છે. તો ચાલો હવે ટ્રાય કરીને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે. અને હા, આની પ્રાઇસની વાત કરું તો 100 રૂપિયા છે અને ગુજરાતી થાળીની પ્રાઇસ આ છે. તો હવે આપણે વન બાય વન આ થાળી ટ્રાય કરીશું. અને એમાં પણ સૌથી વધારે સારી વાત મને શું લાગી ખબર છે? અહીંયા તમને છે ને તમારે એક થાળી જોઈતી હશે તો તમને એક અલગથી જ બનાવીને આપવામાં આવશે. તો મને આમની એક વાત આ સારી લાગી. 120 રૂપિયામાં તમે પનીર પણ જોઈ શકો છો, પનીરના પીસીસ કેટલા બધા એડ કરેલ છે. ખરેખર પૈસા વસૂલ છે. આપણે પનીરના પીસીસ પણ લઈ લઈશું. સિમ્પલ અને સોબર પ્યોર ગ્રેવીનો ટેસ્ટ આવે છે. ફ્રેશ ગ્રેવી છે, એકદમ બનાવેલી એટલે ખાવાની વધારે મજા આવે. લાઈવ ચૂલા પર બને છે. પનીરની ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે. અંદર પણ કેટલા બધા પીસીસ એડ કરીને આપ્યા છે બધા પનીરના.
પીસીસ છે ઉપરથી બાજુ છીણી નાખ્યું છે. હવે આપણે ટ્રાય કરીશું આમનું ચના મસાલા. હવે આપણે ટ્રાય કરીશું દાલ ફ્રાય અને જીરા રાઈસ. અને ખરેખર પ્રેઝન્ટેશન પણ બહુ જ સરસ કરેલું છે. જે લોકોને સ્પાઇસી વધારે પસંદ છે મરચાં લઈ શકે છે, તમને આપશે તમે માગશો એટલે. પાપડની પણ ક્વોલિટી ખૂબ જ સરસ છે. કાઠિયાવાડી થાળીમાં હું આમની જે સબ્જી છે એ ટ્રાય કરવાની છું. ફર્સ્ટ તો હું આમના લસણિયા બટાકા છે એ ટ્રાય કરવાની છું. ઓર વાહ, આહા હા, પ્યોર અંદર લસણનો ટેસ્ટ આવે છે. અને બટાકા આખા છે ને બાફીને અંદર બનાવ્યા છે લસણિયા બટાકા, એટલે આનો જે ટેસ્ટ છે એ જબરજસ્ત આવે છે. અને થોડું સ્પાઇસી છે ને એટલે વધારે ખાવાની મજા આવે. આ છે આમની મિક્સ સબ્જી. આની પ્રાઇસની ફરીથી વાત કરું તો 100 રૂપિયા છે. બસ સરસ છે ફ્રેન્ડ્સ, બંને થાળી તો જોરદાર છે. અને મારું ઓલ ટાઈમ ફેવરેટ રીંગણનું ભરતું હવે હું ટ્રાય કરીશ. તો આપણે રીંગણનું ભરતું લઈ લીધું જેની પ્રાઇસ માત્ર 60 રૂપિયા છે. અને એકદમ ગરમા ગરમ જોઈ લો એકદમ. તો ચાલો હવે આપણે ટ્રાય કરીશું. ખરેખર રીંગણનું ભરતું અને બાજરીનો રોટલો ખાવાની જે મજા છે બીજે ક્યાંય નથી. અમદાવાદમાં જો કદાચ આવો તો અંબેગા ઢાબામાં જરૂરથી આવજો અને ટ્રાય કરજો. એકદમ રિઝનેબલ પ્રાઇસમાં બેસ્ટ ક્વોલિટી સાથેનું સરસ મજાનું તમને કાઠિયાવાડી પંજાબી મળી જશે. તો આવીને જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, આવી જ રીતે સરસ મજાના ફૂડ પ્લેસ હું તમને બતાવતી રહીશ મારી ચેનલમાં. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ. આજના માટે આટલું જ, મને આપો રજા, આવજો. હવે હું મારું જમવાનું એન્જોય કરું છું.